કોરોનાની મહામારી વચ્ચે સરકારી ગાઈડલાઈન મુજબ પૂર્ણા સીતાનગર ચોકડી પાસે આવેલ તાપ્તી કોમ્પ્લેક્સમાં જયસુખભાઈ ઠુંબરની પુત્રીના લગ્ન યોજાયા હતા, જેમાં માત્ર 40 લોકો હાજર રહ્યા હતા. કોરોનાની મહામારી વચ્ચે શુભ પ્રસંગ અને દુઃખદ ઘટના સમયે કેટલા લોકો ભેગા થઈ શકે તે માટે સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પડાઈ છે, જેના અનુસંધાને હાલમાં લોકડાઉન 4ના અંતિમ દિવસે પૂર્ણા સીતાનગર ચોકડી ખાતે આવેલ તાપ્તી કોમ્પ્લેક્સમાં રહેતા જયસુખભાઈ ઠુંબરની પુત્રી પાયલ અને કરશનભાઈ બોરડના પુત્ર નિકુલના લગ્ન યોજાયા હતા, જેમાં માત્ર 40 લોકો હાજર રહ્યા હતા અને તમામે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યું હતું. જિગ્નેશભાઈ પાનસુરિયા. જિગ્નેશભાઈ, કયા સમાજ કયા જ્ઞાતિના લગ્ન છે, કે પ્રકારના લગ્ન સરકારની ગ્રાન્ટ? હા, અત્યારે પટેલ સમાજના લગ્ન છે અને COVID-19ના સમયમાં અત્યારે સાવ સાદાઈપૂર્વક લગ્ન કર્યા છે. કેટલા લોકો લગ્ન? હા, 20-20 જણા લગ્નમાં આવ્યા છે. સરકારની ગાઈડલાઈન પ્રમાણે અમે બધાએ માસ્ક પહેરેલા છે, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરેલું છે અને બધાએ સેનિટાઈઝર પહેરે, બધાએ જે આવ્યા છે મહેમાનો બધા સેનિટાઈઝર કરીને આવ્યા છે. મારું નામ વાસુ સાબલપરા છે અને પહેલાં તો અમે સરકારની જે ગાઈડલાઈન્સ છે એ પ્રમાણે હરેક લોકોને માસ્ક પહેરાવ્યા છે, ત્યારબાદ એને સેનિટાઈઝ કર્યા છે અને કન્યા અને જે વરરાજો છે એ લોકોને પણ સોશિયલ ડિસ્ટન્સ રખાયું છે. એ જ રીતના જે જાનમાં અને કન્યા તરફથી જે લોકો આવેલા છે બધાને સોશિયલ ડિસ્ટન્સની અંદર બેસાડી, બધાને માસ્ક પહેરાવી અને જે સરકારે આપેલો નિયમ છે એ નિયમ પ્રમાણે નિયમ પાલન કરી અને અમે આ કાર્ય છે તે પાર પાડ્યું છે. તાપ્તી કોમ્પ્લેક્સ જે મારું એપાર્ટમેન્ટ છે અને હું પોતે આ એપાર્ટમેન્ટનો પ્રમુખ છું અને આ એપાર્ટમેન્ટ ચામુંડાનગરની બાજુ ચામુંડાનગરમાં આવેલું છે, સંતોષી કૃપા અને ચામુંડાની વચ્ચે અને સીતાનગર ચોકડીની પાસે કહેવામાં આવે છે. હાલ લગ્ન પ્રસંગમાં 40 અને દુઃખદ ઘટનામાં 20 લોકોને જ હાજર રહેવા માટે સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પડાઈ છે, જેનું સુરતમાં ખાસ પાલન કરાય છે. બ્યુરો રિપોર્ટ, સુરત.